ભરૂચ શહેરના મધ્યમાં સેવાશ્રમ રોડ ઉપર નીલકંઠનગર નજીક સૂર્યદર્શન સોસાયટીમાં કોઈપણ મતાની પરવાનગી વિના બિનઅધિકૃત રીતે ચાલતું બાંધકામ બોર્ડા તંત્ર દ્વારા ન્યૂઝમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલના પગલે અટકાવવામાં આવ્યું હતું ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળમાં શરૂઆતથી જ અનેક ફરિયાદો તેમજ વાદ વિવાદો ઉઠતા રહે છે હાલ ભરૂચ શહેરના મુખ્ય માર્ગ એવા સેવાસમ રોડ ઉપર નીલકંઠનગર ખાતે મુખ્ય માર્ગ ઉપર બોડા તંત્રની કોઈપણ જાતની પરવાનગી વિના છેલ્લા કેટલાક સમયથી જી પ્લસ થ્રી ઇમારતનું બિલ્ડર અરવિંદ પટેલ દ્વારા નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું જો કે બોર્ડર અધિકારીઓ આ અંગે આંખ આડા કાન કરતા હોય તેમજ સ્થાનિક રહીશો દ્વારા આ અંગે લેખિત ફરિયાદો પણ કરાઈ હોવા છતાં બોર્ડર રીતસર માફિયા બિલ્ડરોને પ્રોત્સાહન આપતા હોય આ અંગે સીટી ચેનલ ઉપર અહેવાલ પ્રસિદ્ધ કરાયો હતો જેમાં બોર્ડર તેની નોંધ લઈ તાત્કાલિક અસરથી બંધકામ અટકાવી બિલ્ડર અરવિંદ પટેલને સાધનિક પૂર્વ સાથે હાજર રહેવા આદેશ કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર સૂર્યદર્શન સોસાયટીના પ્લોટ નંબર એ એકના દક્ષિણ છેડે ચાલતા આ બિનઅધિકૃત બાંધકામમાં જગ્યાનો દસ્તાવેજ પણ ન હોવાનું સામે આવ્યું છે ત્યારે બોડાના અધ્યક્ષ તરીકે જિલ્લા કલેક્ટર આ સમગ્ર મામલે તલસ્પર્શી તપાસ કરી સરકાર તરફે આવું લે ભાગો બિલ્ડર વિરુદ્ધ કાર્ય દાખલ કરાવે તે જરૂરી છે ઉપરાંત આ સમગ્ર મામલે અરવિંદ પટેલને આ ગેરકાયદેસર બાંધકામ કરવામાં મદદ કરનાર બોરડાના લાંચીયા અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરાય તેવી લોક માંગ ઉઠવા પામી છે